नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 अर्थशास्त्र चैप्टर नंबर 5 એટલે કે ગરીબી વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે ગરીબીના કારણો જોઈ રહ્યા છીએ। ગરીબીના આર્થિક કારણો અને સામાજિક કારણો જોઈ ચૂક્યા, ત્યારબાદ આજે આપણે ગરીબીના અન્ય કારણો ઉપર ચર્ચા કરવાની છે અને માહિતી મેળવવાની છે। ગરીબીના અન્ય કારણોના પેટા પ્રકાર મુખ્ય 3 પડે છે, જેમાં યુદ્ધ, બીજું છે શાળા ખર્ચમાં વધારો અને ત્રીજું ખામીયુક્ત નીતિઓ। सर्वप्रथम જોઈએ તો યુદ્ધ। ભારતે આઝાદી બાદ પાડોશી દેશો એટલે કે ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધમાં સામનો કર્યો છે। યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્રસજ્જામ ના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ છે, ખર્ચાય છે કે ખર્ચ થાય છે, ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે। યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે છે, પરિણામે ભાવોમાં ઝડપથી વધારો થાય છે કે ભાવો વધે છે। આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે, અથવા તો દેશનો વિકાસ રૂંધાય છે, અટકી જાય છે કા પાછળ ધકેલાઈ જાય છે। વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે, આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ છે, પરિણામે ગરીબીમાં વધારો થયો છે। આપણે જોઈએ તો કોઈ પણ દેશ છે, ભારતને પણ કોઈ પણ દેશમાં યુદ્ધ થાય ત્યારે તેમાં તેની પાછળ ખર્ચ પણ થાય છે અને તેમાં સંગ્રહખોરીમાં પણ વધારો થાય છે અને જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ ભાવમાં વધારો કરવામાં આવે છે, જેના કારણે ગરીબીમાં વધારો થાય છે અને ગરીબ લોકો તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવી શકતા નથી। આ એક મુખ્ય કારણ છે ગરીબીના કારણમાં। ત્યારબાદ આપણે જોઈએ તો સંરક્ષણ ખર્ચમાં વધારો। વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી, તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલ, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીનો વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો છે। વર્તમાન સમયમાં આતંકવાદી જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે। સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય છે તેટલો આર્થિક વિકાસ માટે ખર્ચના ઘટાડો થાય છે, આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ વધુ ઊંચું જાય છે કે પ્રમાણ ઊંચું રહે છે। આમ સંરક્ષણ ખર્ચમાં પણ કારણે પણ ગરીબીમાં વધારો થાય છે। ત્યારબાદ આપણું ત્રીજું ટોપિક કે ત્રીજો મુદ્દો એટલે કે ખામીયુક્ત નીતિઓ। ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવતું નથી કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ છે। પરંતુ આ નીતિમાં દેશની મોટા ભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી છે, એટલે કે કૃષિ ક્ષેત્ર ઉપર જે વસ્તી તેમનો આજીવિકા પૂરી પાડતી હતી તેમની અવગણના કરવામાં આવી અને તેમને તેની આજીવિકા કે રોજગાર મળતો નથી। દેશના મોટાભાગની વસ્તીને બેરોજગારી કે રોજગાર અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્રો તેમજ નાના ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી છે। આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય
જોવા મળ્યો. પરિણામે આ આયોજનો દ્વારા આ લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. એટલે કે વારંવાર બદલતી સરકારને કારણે યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં કે ગરીબીમાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ શક્યો નહીં. આથી ગરીબી પાછળના આ બધા પરિબળો જવાબદાર છે જે દેશને ખૂબ જ વધારે ગરીબ બનાવવા પાછળ આ કારણો જવાબદાર છે. જેમાં આપણે ઐતિહાસિક કારણો જોયા, ત્યારબાદ ગ્રામીણ ગરીબીના કારણો જોયા, આર્થિક કારણો અને સામાજિક કારણો અને ત્યારબાદ અન્ય કારણો. આ બધા જ કારણો દેશને ગરીબ બનાવવા કે ગરીબીના કારણો છે. તેની દેશને ગરીબ બનાવવા માટે ખૂબ જ જવાબદાર કારણો હોય તો આ તમામ કારણોસર દેશ ગરીબ બને છે અને દેશના ગરીબીની વસ્તીમાં વધારો થાય છે. ત્યારબાદ આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો નેક્સ્ટ લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું.